વર્ષોથી પછાત ગણાતો બનાસકાંઠા જિલ્લો હવે તરક્કી તરફ આગળ વધી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના યુવાનો હવે કંઈક બનવા માટે શિક્ષણ ક્ષેત્રના અલગ અલગ વિભાગમાં જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને આજના યુવાનો મેડિકલ ક્ષેત્રને વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હાલમાં વધી રહેલા શિક્ષણના ગ્રોથના કારણે શિક્ષણ ક્ષેત્રે અલગ અલગ વિભાગમાં પ્રવેશ કરી રહેલા વિદ્યાર્થીઓ ક્યાંક છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. આવો જ કિસ્સો વાવના મોરિખા ખાતે બનવા પામ્યો હતો. મોરિખા ગામમાં એક ખેડૂતે પોતાના પુત્રને તબીબી ક્ષેત્રે આગળનો અભ્યાસ કરાવવા માટે ભાવ પંથકના કેટલાક એજન્ટોનો સંપર્ક કર્યો હતો અને આ એજન્ટોએ મેડિકલમાં પ્રવેશ અપાવવા માટે ખેડૂત પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ખેડૂતે આપ્યા પણ હતા. પરંતુ થોડો સમય થતાં એજન્ટો પાસેથી ખેડૂત છેતરાયો હોવાનું લાગતા ખેડૂતે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ વાવ પોલીસે 2 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે વાવ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા અને 10 દિવસના રિમાન્ડ દરમિયાન વાવ પોલીસે મેડિકલ એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ડોક્ટર ગેંગ એજન્ટ પાસેથી 41 લાખ રિકવર કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.